સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં રાત્રિના સમયે ચપ્પુ બતાવીને સોનાની ચેઇન મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની લૂંટ કરનારા આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે તેની પાસેથી મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે શાકભાજીનો ધંધો બરાબર ન ચાલતા આરોપીએ પોતાના મિત્ર સાથે મળીને નાની મોટી ચોરી કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ મોટા વરાછા ખાતે લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ તે મોબાઈલ અને સાત હજાર રૂપિયા રોકડા લઈ આઈફોન અને સોનાની ચેઇન પોતાના મિત્રને આપી પોતે ઉત્તર પ્રદેશ પોતાના વતન ભાગી ગયો હતો ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં સેરાટોન ટાવર નજીક આવેલી સોસાયટી તરફ જતા રોડ પર એક વ્યક્તિ તેની પત્ની સાથે મોપેડ પર જઈ રહ્યો હતો ત્યારે બે ઈસમોએ પોતાની મોટરસાઇકલ ફરિયાદીના મોપેડ આગળ રાખીને ફરિયાદીને ચપ્પુ બતાવીને તેની પાસેથી સોનાની ચેઇન આઈફોન સહિત અઠ્યાસી હજાર રૂપિયાના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હતી આ ઘટનાને લઈને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને ત્યારબાદ આરોપીને શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બાતમીને આધારે મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડના માણસોએ આરોપી ભારતકુમાર વર્માને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના નાદી ગામથી ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે રાજુનગર ઝૂંપડપટ્ટી નવા કમેલા પૂણા નજીક રહેતો હતો અને શાકભાજીનો ધંધો કરતો હતો શાકભાજીનો ધંધો બરાબર ચાલતો ન હતો તેથી તેને પોતાના મિત્ર વિજય ઉર્ફે મોનુ સાથે મળીને નાની મોટી ચોરી કરવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ તેને ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પોતાના મિત્ર વિજય સાથે મળીને મોટા વરાછાના ખેતરાળ વિસ્તારમાં મોપેડ પર જતા દંપતીને ચપ્પુ બતાવી લૂંટી લીધું હતું ત્યારબાદ આ લૂંટની ઘટનામાં વન પ્લસનો મોબાઈલ તેમજ સાત હજાર રૂપિયા ભારતકુમારે પોતાની પાસે રાખ્યા હતા અને સોનાની ચેન તેમજ આઈફોન વિજય ઉર્ફે મોનુએ પોતાની પાસે રાખ્યા હતા આ વસ્તુ વેચાયા બાદ પૈસાના ભાગ પાડવાનું જણાવ્યું હતું ત્યારબાદ ભારત વરમાં પોતાના વતન ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો અને સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઉત્તર પ્રદેશથી આરોપીને ઝડપી પાડી શું છે તારીખ ચોવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ આ તમને જે ફરિયાદી છે એ અને એમના પત્ની આ બંને જણા પોતાની એક્ટિવા મોટરસાયકલની અંદર મોટા વરાછાનું ભરથાણા ગામ છે ત્યાંથી રાતના સમયે જ્યારે જતા હતા એવી વખતે એક મોટરસાયકલ પાછળથી આવે છે અને એને ઓવરટેક કરી અને એમાં બે અજાણ્યા ઈસમો ફરિયાદીને છલી બતાવે છે છલી બતાવી અને પોતાની પાસેના પંદર હજાર રૂપિયા રોકડા પોતાનો મોબાઈલ તથા એની પત્નીનો મોબાઈલ અને એક ચેન આ લૂંટી અને ફરાર થઈ જાય છે આ બનાવ છે ખૂબ જ ગંભીર પ્રકારનો હોય એમને ડિટેક કરવા માટે મેરબાન પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર શ્રી શરદ સિંગલ સાહેબ નાઓ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને એક ખાસ ટાસ્ક આપવામાં આવેલો હતો આમને લઈને પીએસઆઈ મહિડા અને એમની ટીમ ખૂબ વર્કઆઉટ કરી રહી હતી દરમિયાન હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એ ધ્યાન ઉપર આવે છે કે આ જે લૂંટ છે એ રાજુનગર ઝૂપડપટ્ટી પુણાધામ કમેલા દરવાજા પાસે રહેતો ભારતકુમાર વર્મા અને એના સાગરીતે કરી છે અને ભારતકુમાર વર્મા છે પોતાના વતન પ્રતાપગઢ યુપી જતો રહ્યો છે તાત્કાલિક ટીમ યુપી મોકલવામાં આવે છે અને ત્યાંથી એમના ઘરેથી ભારતકુમાર વર્માની ધરપકડ કરવામાં આવે છે એની પાસેથી જે ફરિયાદીનો જે મોબાઈલ ગયો છે એ પણ રિકવર કરવામાં આવે છે ગુનાનમાં આરોપીનો વર્ઝન લેતા આરોપી છે એ શાકભાજીનો ધંધો કરતો હોય અને હાલમાં ધંધો એનો બરાબર ચાલતો ન હોય જેથી કરીને આરોપી અને એના સાગરીત આ બંને જણા મોટરસાયકલ લઈ અને ચોરી કરવાનું લૂંટ કરવાનું પ્લાન કરે છે એમને લઈને જે સુરત શહેરના ઇન્ટિરિયર એરિયા છે જ્યાં એકલ દોકલ માણસો આવન જાવન કરતા હોય એવી જગ્યાએ છરી લઈ અને એને ધમકાવી અને જે કંઈ પણ લૂંટી જે કંઈ પણ મળે એને લૂંટી લેવાનો પ્લાન બનાવે છે આના ભાગરૂપે આ ઘટનાની લૂંટ કરે છે અને લૂંટ કરી ફરાર થઈ ગયા છે હાલમાં આરોપીને અટક કરવામાં આવે છે એની જ્યુડિશિયલ રિમાન્ડની પ્રોસિજર ચાલુ છે અને જ્યારે બીજો નાસ્તા ફરતા જે આરોપી છે એનો સાગરીત એને પકડવા માટેના પણ પ્રયત્નો ચાલુ છે સર આ સિવાય બીજા હાલમાં તો એને પ્રાઇમરી ઇન્ટ્રોગેશન થયું છે અને વધુ એના જ્યુડિશિયલ રિમાન્ડ લઈ અને કસ્ટડીમાં લેતા ખ્યાલ આવશે અને બીજા ગુનાઓ પણ નીકળવાની પૂરેપૂરી સંભાવના છે